ને મિત્રો મજામાં મિત્રો તમે અત્યારે ગણિતના પ્રશ્નો કે જે કન્ડક્ટરની પરીક્ષામાં અગાઉ પૂછાયેલા એમાંથી આપણે લઈ રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ એમાંનો એક આ સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ એક વર્તુળ છે અને વર્તુળનો પરિઘ છે પરિઘ એટલે તમને ખબર છે આ કિનારીનું માપ એ તમને આપી દીધું છે 66 અને તમારા ક્ષેત્રફળ શોધવાનું છે તો સ્વાભાવિક છે કે તમે આનું જે સૂત્ર છે કે પરિઘનું સૂત્ર છે 2πr એમાં તમે 66 ના આધારે તમે r શોધો અને પછી ખેતરનું પણ ખબર છે શું છે પાય r સ્ક્વેર અહીં તમે r ની કિંમત મૂકો તો તમને મળી શકે પણ મિત્રો ફરીથી આપણે સ્માર્ટ વર્ક કરીએ અને ઝડપથી શોધવું છે તો શું કરું તો આનો જવાબ આપણે ઝડપથી મેળવવો હોય તો અચ્છા અચ્છા તમે કહો સર હમણાં તમારું સૂત્ર નથી આવ્યું તો ચલો એક જયેશ સરનું સૂત્ર આપી દઉં તો મિત્રો સૂત્ર રેડી છે વાત એવી છે કે એક મોટું ખેતર છે ખેતર એટલે ખબર છે ને ખેતર શબ્દ આવ્યો છે ક્ષેત્ર ઉપરથી સંસ્કૃતમાં ક્ષેત્ર એટલે આપણે ક્ષેત્રફળની વાત છે બરાબર તો ક્ષેત્રફળ શોધવું છે અને પરિઘ આપ્યો છે તો બસ એની અંદર ચાર પાય એટલે ખબર છે ખાટલો હે ને ચાર પાય છે હિન્દીમાં ચાર પાય કે તો એને ઢાળવાનો છે તો ખેતરની વાતોમાં આપણે શું કરવાનું છે ચાર પાય ઢાળવાનું છે અને એમાં બેસે એના પર બેસાડવાના જ કોણ પરિઘ હવે પરિઘ એટલે બે વાર તો પરિઘને બે વાર આપણે ગુણીને આપણે ઉપર બેસાડવાના છે તો ખેતરની વાતો એ ચાર પાય ઢાળો એમાં બેસે પરિઘ આખો એ દાડો યાદ રહી જશે મિત્રો ફરીથી ખેતરની વાતો એ ચાર પાય ઢાળો એમાં બેસે પરિઘ આખો એ દાડો મિત્રો વાત સિમ્પલ છે તમારે શું કરવાનું છે કે ખેતરની વાતો એટલે કે ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે ચાર પાય ઢાળવાનું છે તો ચાલો ચાર પાય ઢાળ્યા પછી એના ઉપર બેસાડો ચલો એના ઉપર બેસાડી દો કોને પરિઘ એટલે પરિઘ ગુણ્યા પરિઘ બરાબર આટલું કરવાનું છે બસ વાત પૂરી થઈ ગઈ પરિઘ તો તમને આપ્યો છે એટલે શું કરશો 66 ગુણ્યા 66 ચાર પાય તો 4 22 સતમાંશ અહીંયા સાતળો છે ઉપર આવી જશે કામ પૂરું થઈ ગયું બસ આ છે એનો જવાબ છે તમે કહેશો સાહેબ છેદ ઉડે છે 22 તેરી ઓકે અહીંયા ઉડે છે 33 ઓકે તો શું થશે 33 તેરી 99 ગુણ્યા 7 9 7 63 ને 693 તો ભાગ્ય કેટલા થશે એ તો છે જ જોજે તો 3 2 6 4 2 8 6 2 12 અને 346.5 એવું ક્યાંય તમને આપ્યું છે તમે કહેશો હા સર એવું તો અહીંયા આપ્યું જ છે તો મિત્રો છે ને મજા આવી ને શું બસ સિમ્પલ જ્યારે પરિઘ આપ્યો હોય તમારે ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધવું હોય સાવ સિમ્પલ પરિઘ ગુણ્યા પરિઘ કરી નાખો અને છેદમાં ચાર પાય હે મૂકી દો એટલે કે સૂત્ર એકદમ યાદ રહી ગયું છે છેલ્લે બોલી લેશું ચલો બોલી દો ખેતરની વાતો એ ચાર પાય ઢાળો એમાં બેસે પરિઘ આખો એ દાડો યસ ખેતરની અંદર પરિઘને ઉપર બે વાર બેસાડી અને વાતો કરવાની છે અને ખેતર એટલે ક્ષેત્રફળ ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ ઓકે ઓકે કોઈ કહી રહ્યું કે સર એકાદ પ્રેક્ટિસ માટે ચલો પ્રેક્ટિસ કરી લઈ ધારો કે 44 મીટર આપ્યું છે વર્તુળનો પરિઘ કેટલો છે 44 તમે શું કરશો સીધે સીધું હવે તો તમને ખબર જ છે કે તમારે આમ જ કરવાનું છે એટલે કાંઈ આવું કંઈ મનમાં હોય એટલે પછી વાત પૂરી થઈ ગઈ ચલો 22 દુ બે બે ઉડી ગયા શું આવી 7 6 28 બરાબર 2 7 6 28 308 સીધે સીધો જવાબ તો મિત્રો આટલું સહેલું કારણ કે આપણે ઝડપ જ કરવાની છે અને બસ માર્ક્સ લઈ લેવાના છે તો આનો જવાબ સીધો 308 આવે તો જ્યારે આપ્યું છે ખબર છે ગુણાકાર કરવાનો છે છેદમાં 2 મૂકી અને 22 સતમો આ રીતે તો ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ અહીં મિત્રો આ પ્રશ્નની અંદર સરાસરીની વાત છે જેને આપણે સરેરાશ બોલી છીએ મધ્યક બોલી છીએ જે કંઈક હોત તો ગણિત વિષયમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કની સરાસરી 50 છે એટલે કે આવી રીતના 28 હશે અને આ બધાનો સરવાળો કરી અને 28 વડે ભાગતા હશો તો એ 50 મળે છે બરાબર તો તેમાંથી 8 વિદ્યાર્થીઓ એમાંથી 8 વિદ્યાર્થીઓ છે એ શાળા છોડીને જાય છે તો બાકીના વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકોમાં 5ની વૃદ્ધિ થાય છે તો શાળા છોડીને જનાર વિદ્યાર્થીના પ્રાપ્તાંકની સરાસરી કેટલી આ બાકીનાની આપણે શોધવી છે મિત્રો આપણને ખબર છે કે આ કેટલા છે 28 છે અને સરાસરી કેટલી છે 50 છે તો જો 28 અને 50નો ગુણાકાર કરો તો તમને આ સરવાળો મળી જાય એટલે પહેલી વાત એ છે કે તમે આ સરવાળો મળી ગયો છે હવે શું થાય છે કે એમાં 8 વિદ્યાર્થીઓ જેમ કે આ 8 વિદ્યાર્થીઓ છે એ શાળા છોડી જાય છે એટલે એમનો સરવાળો ઓછો થશે તો બાકીના વિદ્યાર્થીઓને સરેરાશ મેળવે પ્રાપ્તાંકોની 5ની વૃદ્ધિ થાય એટલે કે આ જે
છે એ લોકોને જે સરેરાશ છે સરાસરી છે એ 50 ની જગ્યાએ કેટલી થઈ જાય 55 એટલે કે તમે 28 માંથી 8 ને જવા દો તો કેટલા વધે છે 20 એની કેટલી છે 55 તો આ જે સરવાળો છે એ 20 ગુણ્યા 55 જેટલો થાય હવે ઈ જો સરવાળો જે ઓરિજિનલ સરવાળો એટલે કે આમાંથી તમે બાદ કરી દો તો થાય શું તો બાકીના જે 8 છે એનો સરવાળો મળે અને જો એનો 8 નો સરવાળો મળી જાય તો 8 વડે ભાગો તો આપણું કામ પતી જાય એટલે કે બીજી રીતે કહી તો તમે 28 ઓછા 8 કરો બરાબર તો આખી આખી જે પોઝિશન છે એ તમને મળી જશે સોરી 28 ઓછા આપણે 20 કરવા પડશે કારણ કે આને આપણે શોધવાના છે એટલે 28 ઓછા તમે 20 કરશો એટલે કે આમ જોઈએ તો સિમ્પલ છે કે તમે આનું એક સૂત્ર પણ વિચારી શકો કે ભાઈ n1 x1 બાર ઓછા n2 x2 બાર છેદમાં n1 ઓછા n2 જેને સૂત્રની રીતે યાદ રહે એ આ રીતે લખે n1 એટલે આપણા માટે શું હતા 28 x1 બાર શું છે 50 હવે એમાંથી n2 કેટલા છે 20 x2 બાર 55 અને નીચે પણ n1 ઓછા એટલે 28 ઓછા 20 વાર્તા સિમ્પલ છે બસ ગુણાકારની વાત છે કે પહેલી વખતે 28 અને 50નો ગુણાકાર કરો એટલે આ મળે એમાંથી તમે આ જે છે એનો આનો ગુણાકાર કરો એટલે એટલા ઓછા કરો એટલે બાકીનાનો સરવાળો મળે અને એના આધારિત સીધે સીધા 8 8 ના કારણ કે તમે જોજો 28માંથી 20 એટલે 8 જ આવવાના છે તો એ મળી જાય બસ કરી નાખો ગુણાકાર જુઓ જે 28 ગુણ્યા 50 તો એ તો અઘરું પડે તો આપણે 100 વડે ગુણી નાખો 2800 થાય એને અડધા કરી નાખો એટલે 1400 આપણે ઝડપ જ કરવાની છે આમાં 55 ગુણ્યા 20 કરવા જે તો 55 ગુણ્યા 10 આવડે 550 એને ડબલ કરી નાખો તો તરત કહેશો કે 1100 એટલે 1100 છેદમાં 28 માંથી 20 તો ખબર જ છે 8 બરાબર તો 1400 માંથી 1100 જાય કેટલા વધે 300/8 જુઓ જે 8 3 24 બસ પછી આગળ નહીં વધવાનું 8 3 24 એટલે તગડો ક્યાં દેખાય છે બસ કામ પતી ગયું બરાબર ભાગાકાર તમે કરજો 37.5 આવી જશે પણ મિત્રો જો તમને આ મગજમાં આખું ચિત્ર જ ક્લિયર હોય તો તમે સીધે સીધા શું કરો 28 ગુણ્યા 50 બરાબર અને એમાંથી 8 વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય છે તો તરત તમે વિચારી લેજો કે કેટલા તો કે 20 બરાબર તો બાકીના જે 20 છે એની સરેસરી એટલે તરત 20 અને 5ની વૃદ્ધિ એટલે 50માં 5 ઉમેરી દો એટલે 20 ગુણ્યા 55 બસ આ રીતે તમે જો સમજણમાં લઈ લેશો તો કશું અઘરું લાગશે નહીં જોઈએ નેક્સ્ટ અહીં ફરીથી સરેરાશની વાત છે તો મેં તમને કહ્યું ને કે સરેરાશ બોલો સરાસરી બોલો ધારો કે મધ્યક શબ્દ વાપરો તો બધી એકને એક જ વાત છે એના નામ ખાલી જુદા જુદા છે જોયો જોઈએ કે ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓને સરેરાશ 27 વર્ષ છે તેમાંના કેપ્ટનની ઉંમર 37 વર્ષ છે તો બાકીના ખેલાડીની સરેરાશ ઉંમર શું આમ જોઈએ ને મિત્રો તો ઓના જેવો જ સમ થઈ ગયો છે તમે ડાયરેક્ટ કરવો છે જો તમે હા કહેતા હો તો પહેલાં તો તમે ટ્રાય કરો વિડીયો સ્ટોપ કરીને જો શું કરશું કે તમને ખબર છે કે કેટલા ખેલાડીઓ છે તો 11 અને સરેરાશ કેટલી છે તો કે 27 પછી એમાંથી કેપ્ટનને બાદ કરો તો એ કેપ્ટન એટલે કેટલા જણા તો કે 1 અને એની ઉંમર કેટલી તો કે 37 છેદમાં તો 11માંથી 1 ઓછા થઈ જાય વાત પતી ગઈ બરાબર n1 x1 બાર n2 x2 બાર n1 ઓછા n2 પતી ગયું બસ આ જવાબ હવે તમને મેં કીધું હતું ને કે 11 વડે ગુણવા કેમ તો જે છેલ્લો અંક છે એને મૂકી દો અહીંયા બરાબર પછી આ બેનો સરવાળો કરો પછી આને મૂકી દો એટલે આ તો મોઢે જ થયું 297 એમાંથી 37 જવા દે અને 11 ઓછા એટલે 10 ચાલો આય મોઢે થશે 7 માંથી 7 જાય એટલે 0 9 માંથી 3 જાય 6 બરાબર અને આ તો ખબર જ છે જવાબ કેટલો આવી ગયો 26 જવાબ રેડી છે તો મિત્રો બસ આવી રીતે સ્પીડ કરવાની છે અને તમે આમ જોશો ને તો એક ને એક વસ્તુ વારંવાર પૂછી રહ્યા છે બરાબર તો મને સમય મળશે તો આપણે નવા નવા સમ મૂકશું કે જેમાં કંઈક મગજને વધારે કંઈક કસવો પડે અને એવા સમની અંદર આપણા વિદ્યાર્થીઓને તો બધાને આવડશે સાથે સાથે પેપર કાઢવાવાળાને પણ મન થશે કે ચલો આપણે આવા સમ પણ પૂછીએ તો એમાં ફાયદો એ છે મિત્રો કે જેમ તમે વધુ તૈયારી કરો એમ તમારો કોન્ફિડન્સ વધશે અને તમે શ્યોર હશો કે આ માર્ક્સ મારા જવા જોઈએ નહીં તો તમે જાણો છો એમ કે મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર હવે આપણા વિદ્યાર્થીઓ બહુ રાજી છે એ લોકો કોમેન્ટ્સ લખી રહ્યા છે કે સર અમે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા દેવા ગયા હતા ખૂબ મજા આવી ગઈ મેથ્સ અને રિઝનિંગના લગભગ પૂરેપૂરા માર્ક્સ આવવાના છે તો આ બહુ મોટી વાત છે મિત્રો તો આપણે હજી આ જ રીતે દરેક સબ્જેક્ટમાં ચાહે જનરલ નોલેજ હોય ચાહે બંધારણની વાત હોય બસ તમે જોડાતા રહેજો
ઘણું બધું હું આપ્યા કરીશ. અને તમારી આજુબાજુ નવમામાં કોઈ વિદ્યાર્થી હોય તો એને ખાસ આપણી ચેનલની વાત કરી દેજો, કારણ કે આઠમા નવમાવાળા વિદ્યાર્થીઓને પણ આમાં લાભ થવાનો છે. ઇવન પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મેથ્સ અત્યારથી સરસ થતું જશે. તો આવા સમ દરેક વિદ્યાર્થી ગણી શકે છે, એને ઉંમર સાથે છે નહીં કંઈ. પણ ધારો કે તમે અગાઉ ભણી લીધું હોય અથવા તો અત્યારે કોઈ ખાસ આગળ કંઈ કામ ન કરતા હોય તો એને પણ આપની ચેનલમાં મજા આવે છે. તો દરેક મિત્રોને બસ જોડતા રહ્યો, અને જે જ્ઞાનનો આનંદ, જે શીખવાનો આનંદ છે એ લેતા રહ્યો. ઓકે, તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, તમારી કોમેન્ટ્સની રાહ સાથે.